ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુ અને અધાતુઓ મેટલ્સ અને નોન મેટલ્સનો ત્રીજા ભાગમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં તમને ખ્યાલ છે કે આપણે ધાતુઓના અને અધાતુઓના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી પ્રવૃત્તિ 1-8 બરાબર એ પહેલાં અને બીજા ભાગમાં પણ હવે જે આપણે ત્રીજા ભાગમાં ચર્ચા કરવાની છે તે પહેલાં વચ્ચેના બે ટોપિક જે આજના જે સિલેબસ પ્રમાણેના જે છે જે અત્યારના ખાસ કરીને તમે જોઈ શકો છો આ કોરોનાને કારણે તો એમાં ધાતુઓ અને અધાતુઓના કહેવાય છે કે રાસાયણિક ગુણધર્મો એ ટોપિક એટલે 3.3નો જે ટોપિક છે બરાબર કે બે જે હોય એ અને બીજો એક છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે આ બે ટોપિક તમારે સ્ક્રિપ્ટ થઈ ગયા છે એટલે નીકળી ગયા છે અત્યારે તમારે એની ચર્ચા નથી કરવાની બરાબર એટલે ટૂંકમાં એ તમારે પરીક્ષામાં નહીં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ભાગમાં શું કરશે તો આ ભાગ ત્રીજા ભાગમાં આપણે ધાતુઓની પ્રાપ્તિ ધાતુઓ કઈ રીતે પ્રાપ્ત થાય છે એના વિશેની થોડીક ચર્ચા કરવાની છે ખબર છે કે વિશ્વમાં આપણું વિશ્વ જે પૃથ્વી છે પૃથ્વીનો ગોળો એ ઘણા બધા તત્વોનું બનેલું છે અને એમાંથી ઘણી બધી જે કહેવાય છે ને ઘણા બધા ઉપયોગી તત્વો આપણે પ્રાપ્ત થાય જ છે એ અમુક તત્વો જે છે એ શુદ્ધ સ્વરૂપે હોય છે બરાબર અમુક તેઓ સંયોજન સ્વરૂપે હોય છે અથવા આપણે કહેવાય ને તો ધાતુઓ કાં સલ્ફાઇડ સ્વરૂપે હોય કાં ઓક્સાઇડ સ્વરૂપે હોય કાં કાર્બોનેટ સ્વરૂપે હોય છે પણ એના સક્રિયતા શ્રેણી ઉપર આધાર રાખે છે તમને ખ્યાલ આવે એના માટે કહી દઉં કે વિશ્વમાં સૌથી વધારે પ્રાપ્ત થતી હોય ને તો પહેલા નંબરની ધાતુ છે એલ્યુમિનિયમ અને બીજા નંબરની છે આયર્ન એટલે લોખંડ બીજા નંબરની તો એ પૃથ્વીના પોપડામાં જે અમુક આપણે સંયોજન સ્વરૂપે મળે છે એના વિશેની થોડીક ચર્ચા કરી લઈએ એટલે પ્રાપ્તિ તમને ખબર છે ખનિજો કોને કહેવાય અને કાચી ધાતુ બરાબર તો આપણે એ જોઈએ અને સક્રિયતા શ્રેણી કોને કહેવાય છે આપણે અગાઉ શીખી જ ગયા છો કે ઓછી સક્રિય ધાતુ હોય એ વધુ સક્રિય તરફ આકર્ષાય કે શું છે એની ચર્ચા પણ આપણે પહેલા પાઠમાં અથવા અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છો તો આ સક્રિયતા શ્રેણીના આ ભાગમાં આપણે જોઈએ ધાતુઓની પ્રાપ્તિ તો જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે પોપડો જે કહેવાય ઉપરનો પોપડો જે છે એ ધાતુઓ ધાતુનો મોટો સ્ત્રોત છે જે આપણે કુદરતી રીતે જે પૃથ્વી છે એના ભૂપૃષ્ઠ જે ઉપરનો પોપડો છે એ ધાતુઓનો પૂરતા પ્રમાણમાં જેને કહેવાય ને મોટો સ્ત્રોત છે તમને ખ્યાલ હોય દરિયાનું પાણી દરિયાના પાણીમાં પણ આપણે સોડિયમ ક્લોરાઇડ NaCl મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl જેવા ક્ષારો પણ ધરાવે છે એટલે દરિયાના પાણીમાંથી પણ આપણે અમુક પ્રકારના ક્ષારો જે કહેવાય ને ધાતુના ક્ષારો ને અધાતુના ક્ષારો કે જે મળતું હોય આપણે પ્રાપ્ત થાય છે હવે આપણે જોઈએ તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે બરાબર તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને આપણે ખનિજ કહેવાય એટલે તત્વો કે સંયોજનો જે આપણે પૃથ્વીના પોપડામાંથી મળે છે ને એ આપણી જેને કહેવાય ને ખનિજો કહેવાય છે એટલે આ વ્યાખ્યા તમે ખાસ જોઈ લેજો બરાબર એટલે ખ્યાલ આવે એના માટે આ વ્યાખ્યા ખનિજો છે બરાબર એ આપણી ખનિજો મળે છે કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવતા હોય છે તમને ખબર છે તમે જોયું હશે કે ઘણી બધી જગ્યાએ કોપરનો જથ્થો અમુક જગ્યાએ હોય તો અહીંયા વધારે મળતું હોય રાજકોટમાં તમે ટ્રાય કરો ને તો નકરા અહીંયા એકે ધાતુનો મળે તમે ખોદો એટલે પથ્થર જ મળે આપણે અહીંયા જોવો ને તો નકરી પથ્થરોની જ ખાણું છે સિંદુરિયા ખાણું કે ગમે તમે XYZ જે ખાણ કયો એટલે અહીંયા આપણે ધાતુઓનું જે પ્રમાણ જે છે ટકાવારી પ્રમાણ એ સાવ ઓછું છે અને એનું નિષ્કર્ષણ કરવું પણ બહુ મુશ્કેલ છે નિષ્કર્ષણ એટલે વિદ્યાર્થી મિત્રો જેને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની પદ્ધતિ બરાબર આપણે શુદ્ધ એ કાર્બોનેટ હોય
ઓક્સાઇડ હોય કે સલ્ફાઇડ હોય એને દૂર કરી અને શુદ્ધ સ્વરૂપમાં મેળવવાની પદ્ધતિ, બરાબર. તો એના વિશે જોઈએ. આથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોય છે. આવી ખનિજોને કાચી ધાતુ કહેવાય. જે આપણે કાચી ધાતુ જે છે તો એ નિષ્કર્ષણ સ્વરૂપે મળે, બરાબર. અને તમને ગેંગ કહી દઉં, ગેંગ આ શબ્દ એક છે પણ પાછળ આવશે જ. જે કાચી ધાતુની અવેજીમાં જે વધારાનું જે કહેવાય ને અનિચ્છનીય જે નકામા હોય, દાખલા તરીકે રેતી છે, માટી છે, એ ધાતુ સાથે જે કહેવાય ને કાચી ધાતુ સાથે આવા અનિચ્છનીય જે નકામા પદાર્થો હોય એને આપણે ગેંગ કહેવાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું સરસ રીતે ધાતુઓની પ્રાપ્તિ કઈ રીતે છે, એમાં ખનિજો અને કાચી ધાતુ વિશેની ચર્ચા કરી, બરાબર. તત્વો અને સંયોજન સ્વરૂપે જે આપણે પૃથ્વીના ભૂપૃષ્ઠીય ભાગમાં જે ખનિજો મળે છે. હવે આપણે ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કઈ રીતે કરી શકીએ તો એના વિશે જોઈ લઈએ, બરાબર. તો તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે અગાઉ શીખી ગયા છો. હવે મેં ટ્રાય કરી કે સોના ઉપર છે ને સિલ્વર એટલે ચાંદીનું પડ ચડાવવું ને, જેને આપણે જેને કહેવાય ને ગ્લેડ કે ચાંદીનું પાણી ચડાવીએ તો ચડશે નહીં. શું કામ? કે સોનાની સૌથી ઓછી સક્રિય ધાતુ છે, ચાંદીની એના કરતાં થોડીક વધુ. એ જ રીતે લોખંડ ચાંદી ઉપર લોખંડનું પડ નહીં ચડે, પણ લોખંડ ઉપર ચાંદીનું પડ ચડશે અથવા કોપરનું પડ ચડશે. આમ એની સક્રિયતા શ્રેણી ઉપર આધાર રાખે છે. એટલે તમે અગાઉથી ને શીખી ગયા છો કે સક્રિયતા શ્રેણી વિશે ચર્ચા કરી જ ગયા છો, બરાબર. એટલે એના વિશે વધારે ચર્ચા નથી કરતા, પણ આમાં ત્રણ પ્રકાર છે એના વિશે જોઈએ. સક્રિયતાના આધારે ધાતુઓને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય છે. પહેલું, વિદ્યાર્થી મિત્રો જોજો, પહેલું આપણું છે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, જે ઊંચી જે ઉપરના ક્રમમાં સૌથી ઉપર આવે છે, બરાબર. તો જોઈ લઈએ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેતી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે, બરાબર. ટોચ ઉપર રહેતી હોય તો જો એમાં ખાસ કરીને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. વિદ્યાર્થી મિત્રો, આ જે પાંચ ધાતુઓ છે ને એ ટોપ સ્વરૂપે છે, એ વધુ સક્રિય ધાતુ છે. તમને પૂછવામાં આવે વધુ સક્રિય ધાતુઓ, બરાબર, તો ઊંચી સક્રિયતા ધરાવતી આ ધાતુઓ છે. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. સોનું છે એ હંમેશા મુક્ત સ્વરૂપે જ મળે, એ કોઈ સંયોજન સ્વરૂપે ન હોય. એટલે વિશ્વમાં જે ધાતુઓ બધી મળીને એમાં પહેલું સોનું હતું, ગોલ્ડ, બરાબર, એ યુ સોનું આપણે મળ્યું હતું. એટલે આ બધી પાંચે પાંચ ધાતુઓ છે ને કોઈ દી શુદ્ધ સ્વરૂપે હોય જ નહીં, એ કાંઈ પણ સંયોજન સ્વરૂપે મળે છે. પછી આપણે જોઈએ બીજો ટોપિક, મધ્યમ સક્રિયતા. વિદ્યાર્થી મિત્રો, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો આમ એના વિશે વિચારી લઈએ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. એટલે મધ્યમ વચ્ચેના ભાગમાં, ઉપર વધુ સક્રિય, નીચે ઓછી સક્રિય, અને મધ્યમાં તો એનું નામ છે, દાખલા તરીકે ઝીંક, આયર્ન, લેડ અને કોપર, ZN, Fe, Pb અને Cu, કોપર, બરાબર. આ ધાતુઓ ઓક્સાઇડ, યાદ રાખજો, આ પૂછી શકાય, આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. એટલે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. હવે જે ધાતુ હોય, દાખલા તરીકે હું તમને કહું, Fe છે, વિદ્યાર્થી મિત્રો, Fe હોય તો તમે જુઓ ને, Fe પાછળ ઓ લગાડી દો તો એ ઓક્સાઇડ સ્વરૂપે, બરાબર. Fe પાછળ એસ લગાડી દો તો એ સલ્ફાઇડ સ્વરૂપે, પછી Fe પાછળ CO3 લગાડી દો તો કાર્બોનેટ સ્વરૂપે, એટલે ચૂનો સ્વરૂપે જે મળતો હોય ને. તો આમ ત્રણે ત્રણ સ્વરૂપમાંથી આ મધ્યમ કક્ષામાં જે આવેલા સક્રિયતા શ્રેણી છે એ કાં ઓક્સાઇડ સ્વરૂપે હોય, સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે હોય છે, બરાબર. એટલે એ વિશે જોયું. હવે આપણે ત્રીજો ટોપિક છે, વિદ્યાર્થી મિત્રો, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. જે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં તળિયે જે રહેલી છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે.
તે ઘણીવાર મુક્ત અવસ્થામાં પણ મળી આવે છે. સોનું ચાંદી છે ને, પ્લેટિનમ નથી ઉલ્લેખ કર્યો, પણ હું તમને કહી દઉં કે આ બધી મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. દાખલા તરીકે સોનું ચાંદી અને તમારે પ્લેટિનમ લખવું હોય તો પણ છૂટ છે. બરાબર, ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠની સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. ક્યારેક પૃથ્વીના ભૂપૃષ્ઠમાં છે ને તો એ શુદ્ધ સ્વરૂપમાં હોય, અથવા સંયોજન સ્વરૂપે જે કહેવાય ને ઓછી સક્રિય ધાતુ છે એ મળી આવતું હોય છે. ઘણી ધાતુઓની અયક્ષ જે કહેવાય ને અયક્ષ, એ ઓક્સાઇડ જેને કે ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે ઓક્સિજન અયક્ષ છે ને, જે ઓક્સિજન સ્વરૂપે જ મળી આવતા હોય છે. એ ઘણી બધી એવી ધાતુઓ જે છે તો એ ઓક્સિજન સાથે સરળતાથી જોડાઈ જાય. જો આપણે લોખંડ છે ને એ હંમેશા ઓક્સાઇડ સ્વરૂપે જ મળે, હિમેટાઇટ, મેગ્નેટાઇટ, આયર્ન પાયરાઇટ્સ આવા જે છે, બરાબર, આવી બધી ધાતુઓ જે છે એ ઓક્સાઇડ સ્વરૂપે જ જોડાયેલી હોય છે. તો આપણે બે કોષ્ટક હવે જોઈએ આગળ. બરાબર, બે કોષ્ટકો જોઈ લઈએ આપણે, તો એની ચર્ચા પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે જોઈએ કે હમણાં આપણે જોયું તો આપણે આ કોષ્ટક દ્વારા થોડીક વધારે માહિતી મેળવી લઈએ. બરાબર, તમને ખબર છે કે આપણે સક્રિયતા શરીરના ત્રણ ભાગ કર્યા હતા, એમાં પાંચ ધાતુ છે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ, જે વધુ સક્રિય અને વિદ્યુત વિભાજન દ્વારા જ છે ને આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય. આ ઉપરના સ્તરમાં જે છે વધુ સક્રિય એ વિદ્યુત વિભાજન દ્વારા જ, એને સામાન્ય પદ્ધતિથી તમે અલગ ન કરી શકો. બરાબર, એટલે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ખાસ યાદ રાખજો. બરાબર, પછી નીચે છે મધ્યમ સક્રિય અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. રિડક્શનમાંથી શું છે, ઓક્સિજનને દૂર કરીને કાર્બન ઉમેરીને ઓક્સિજન દૂર કરી આ રિડક્શન પ્રક્રિયાથી મેળવાય છે ZN, Fe, Pb અને Cu. જ્યારે નીચેના સ્તરમાં પૃથ્વીના જે કહેવાય કે તળિયામાં ઓછી સક્રિય આથી તે મુક્ત અવસ્થામાં મળી આવે છે Ag ને Au, સિલ્વર અને સોનું, ગોલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આને તમને યાદ રાખવું હોય ને તો એક સરસ મજાનું મેં સૂત્ર બનાવેલું છે. એ જો અહીંયા તમે જોઈ શકો છો કે છે એટલે કાના કે મગનભાઈ અલિયા જાજુ લોખંડ પીસો કોની પાસે, એટલે પાસે છે ને અપવાદરૂપ છે, એટલે આપણે સાયલેન્ટ કરી નાખ્યું છે. કોની પાસે, સીસો, સી એટલે સિલ્વર, સો એટલે સોનું, કા એટલે આપણે ખબર છે આ કા એટલે કે યાદ રાખો ને, એટલે કે એટલે તમને ખ્યાલ છે પોટેશિયમ, ના એટલે એને એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મ એટલે Mg, અ એટલે એલ્યુમિનિયમ, જા એટલે ઝીંક, લોખંડ એટલે Fe, સો એટલે આપણે અહીંયા લેડ જે કહેવાય છે, સીસો જે કહેવાય છે ને. બરાબર, કોની પાસે, પછી કોપર એટલે કોની પાસે, અને સી અને સો એટલે Ag ને. આ રીતે કહેવાય છે કાના કે મગનભાઈ અલિયા જાજુ લોખંડ પીસો કોની પાસે, સીસો. એટલે સિમ્પલ તમને યાદ રહીએ તો તમને સક્રિયતા શ્રેણી KNa, CA, Mg, AL, ZN, Fe, Pb, Cu, Ag ને Au. બરાબર, તો આમ આ સક્રિયતા શ્રેણી તમને એક માર્ક્સમાં ગમે તે રીતે પૂછે તો તમને ખ્યાલ આવે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણો આગળ જોઈએ અયક્ષ, કાચી ધાતુ. જે અયક્ષ કાચી ધાતુ આપણે મળે છે, અયક્ષનું સંકેન્દ્રી જેને કહેવાય ને સંકેન્દ્રીકરણ કરવાનું છે. તો કઈ રીતે, તો જોઈએ તો એના ત્રણ પ્રકારના આપણે ભાગ પાડ્યા છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો તમને ખબર છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ તો અમે આપણે જોયું અહીંયા પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ ઊંચી સક્રિય ધાતુ છે. તો તેઓ પીગળેલી અયક્ષના વિદ્યુત વિભાજન દ્વારા એને શુદ્ધ સ્વરૂપમાં મેળવાય છે. એટલે પીગળીને જે કાચી ધાતુ જે છે એને શુદ્ધ સ્વરૂપમાં કરીને વિદ્યુત વિભાજન દ્વારા એને આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
એટલે વિદ્યુત વિભાજન યાદ રાખજો, વિદ્યુત પસાર કરીને બરાબર કેથોડ અને એનોડ દ્વારા. હવે મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ તો એના બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એક કાર્બોનેટ અયક્સ, કાર્બોનેટ અયક્સ છે તો એ કેલ્સિનેશન. તો વિદ્યાર્થી મિત્રો જે કાર્બોનેટ હોય ને, કાર્બોનેટને આપણે દૂર કરીને ઓક્સિજન ઉમેરો કરી ગરમ કરીને કોઈ પણ જે કાચી ધાતુ આપણે છે કાર્બોનેટ સ્વરૂપે મળતી હોય અને એમાંથી આપણે કાર્બોનેટને દૂર કરી નાખીએ બરાબર, ગરમ ગરમી આપીને અને ઓક્સિજનનો ઉમેરો કરી તો એને કેલ્સિરેશન કહેવાય છે. અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય, જે કાચી ધાતુ એટલે અયક્સ, જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને કહેવાય છે કે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી સલ્ફર જેને કહેવાય ને સલ્ફાઇડ એટલે સલ્ફર દૂર થશે, આમાં કાર્બન દૂર થશે, કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે, આમાં સલ્ફર દૂર થશે, એને ભૂંજન કહેવાય, ભૂંજી નાખ્યું બરાબર. તો આમ કેલ્સિડેશન અને ભૂંજન આપણે મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ જે છે એને આ બે પદ્ધતિ શીખવાની છે. પછી ધાતુઓના ઓક્સાઇડ જે મળશે આપણે, આ કેલ્સિડેશનમાં કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે, આમાં સલ્ફર ડાયોક્સાઇડ દૂર થશે, એટલે બેના થઈને હવે ધાતુના ઓક્સાઇડ મળશે, એને રિડક્શન દ્વારા ઓક્સિજનને દૂર કરી રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ મળશે અને એમાંથી ફરી પાછું ધાતુનું શુદ્ધિકરણ થશે. એટલે એ મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ છે. અને હવે ત્રીજું નીચી સક્રિય ધરાવતી ધાતુઓ, તો એમાં સલ્ફાઇડ અયક્સ હોય તો મોટા ભાગની છે ને એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય છે બરાબર. તો એને ભૂંજન આપણે ખબર છે ને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી ઓક્સિજન ઉમેરાઈ જશે અને સલ્ફર દૂર થશે, એને ભૂંજન, અને તે ધાતુ મળશે અને ધાતુનું શુદ્ધિકરણ થશે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગમાં આપણે હવે આના વિશે ભૂંજન, કેલ્સિડેશન, કાર્બોનેટ ને એના વિશે થોડીક ચર્ચા કરશી. તો હવે નેક્સ્ટ ભાગમાં આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો.